ઉનામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં નાગરિકતા સંશોધન કાયદો પાછો લેવા કે રદ કરવા અંગે માંગણીઓ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ અમીનભાઈ. આજનું એનઆરસી વિશે શું કે કેના વિશે છે? એનઆરસી અને સીએના વિરોધમાં છે. જી જી. આજે મોટી સંખ્યા મુસ્લિમ સમાજ આજે વહેતું થયું છે, શેના વિશે થયું છે? એનઆરસી અને સીએના કાયદાની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા માટે સરકારશ્રી જે આ સીએ અને એનઆરસી બનાવેલું છે એ કાયદો વાપસ લે એની માંગણી માટે અમે આવેદનપત્ર સાહેબશ્રીને આપેલું છે, પ્રાંત સાહેબને. એટલે બધા ભેગા શું શું રજૂઆતો છે અંદર? બસ સીએના અને એનઆરસીનો કાયદો વાપસ લેવા માટે, પરત લેવા માટે. કાયદો શું કહે છે? કાયદો જે બીજા દેશમાંથી જેટલા લોકો આવ્યા છે શરણાર્થીઓને રૂપે, એમાં સરકારશ્રીએ બધા ધર્મના લોકોને નાગરિકતા આપવાનું નક્કી કરેલ છે, ત્યારે મુસ્લિમો પ્રત્યે સુગ બતાવી અને મુસલમાનોને જે નાગરિકતા નથી આપવાની એના વિરુદ્ધમાં. દેશનો કોઈ ધર્મ નથી, બંધારણનો કોઈ ધર્મ નથી, અને આપણા બંધારણમાં સંવિધાનમાં પહેલો શબ્દ લખેલો છે કે દેશમાં જાતિ જ્ઞાતિ કે ધર્મના નામે કોઈ પણ કાયદો બનશે નહીં, અને એ 14 આર્ટિકલમાં એનો ઉલ્લેખ છે. એનું સરકારે ઉલ્લંઘન કરી અને સરમુખત્યારશાહી વાપરી છે એના વિરુદ્ધમાં. આજે કેટલા લોકો જોડાણા છે મુસ્લિમ સમાજ? 8 થી 10 હજાર માણસો આ રેલીમાં જોડાયેલા છે.